અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પકડાયેલા ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા અને કોર્ટ બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. દિલ્હીથી ઝડપાયેલા મૌલાના કમરગની ઉસ્માનીને રજૂ કરાયો તો મોરબીથી ઝડપાયેલા અઝીમ સમા અને વસીમ સમાને પણ કોર્ટમાં રજૂ કરાયા. ત્યારે કિશન ભરવાડ હત્યા કેસમાં જે દિલ્હીથી પકડાયેલ આરોપી છે અને મોરબીથી જે બે આરોપીની અટકાયત કરવામાં આવી હતી તેને ધંધુકા કોર્ટ ખાતે લઈ લેવામાં આવી રહ્યા છે, જેમાં જે ખાસ જે સમગ્ર તપાસ છે જે ગુજરાત એટીએસને સોંપવામાં આવી છે. ત્યારબાદ જે ગુજરાત એટીએસ છે તેને દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ જે અગાઉ પણ મોરબીમાંથી જે બે આરોપીઓની ધરપકડ કરી હતી, મુખ્ય જે બે આરોપીઓ છે જેમાં તેમની પણ અટકાયત કરી હતી, તેમને હાલ જે ધંધુકા જે કોર્ટ છે ત્યાં આગળ લઈને આવવામાં આવ્યા છે. તો વધુમાં જે હાલ કોર્ટની કાર્યવાહી છે તે આગળ ચાલુ થશે અને થોડી જ વારમાં જે આગળની શું પ્રક્રિયા છે તે વધુ શું ખુલાસા થઈ શકે છે તે આપણી સામે આવશે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 ધંધુકા. તો ધંધુકાની કોર્ટમાં કિશન હત્યાકાંડના ત્રણ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે. દિલ્હીના મૌલાનાને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે અને કોર્ટ દ્વારા તેમને કેટલા દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવે છે તે પણ થોડા સમયમાં જ ખ્યાલ આવશે. દિલ્હીથી ઝડપાયેલા મૌલાના કમરગની સહિત અન્ય બે આરોપીઓને હાલ ધંધુકાની કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે. સાથે જ કોર્ટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. અઝીમ સમા અને વસીમ સમાની સાથે મૌલાના ઉસ્માન ગનીને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.